नमस्कार मित्रों, खेडूतो माटेनी चेनल ओनली खेडूत हेल्प में तमारु स्वागत छे। आवनारु चोमासु 2022 गुजरात माटे सौथी मोटी आगाही चैत्री दनियाना आधारे आजे आगाही करवामां आवी रही छे। खास करीने आजे 21 तारीखथी दनियानी शरूआत थई छे। आजे 23 तारीख अने त्रीजू दनियू चाली रह्यू छे। चोमासु सारू के दुष्काळ, वावणी क्यारे अने कया नक्षत्रमां सारो वरसाद तेनी चर्चा करवानी छे। ते पहेला चेनलमां नवा हो तो सब्सक्राइब करी लेजो, वीडियो तमाम खेडूत मित्रों सुधी शेर करी देजो। खेडूत मित्रों, अत्यारे 21 तारीख एटले के वद चैत्री पाशम थी दनियानी शरूआत थई चूकी छे। दर वर्षे चैत्री पाशम अने वद पखवाड़ियानी अंदर सळंग 9 दिवस 9 नक्षत्र प्रमाणे गणतरी करवामां आवती होय छे। तेमां कोईपण तिथिनो लोप होय तो पण तेमने सळंग दिवसो गणवाना होय छे। तो आ दनियानी अंदर 21 तारीखे पहलू दनयू हतुं, तेमां गुजरातना मोटा भागना विस्तारोमां दनयूं नबळू रह्यू छे, सारा संकेतो रह्या नथी। कारण के वादळछायुं वातावरण, मावઠાની આગાહી અને તાપમાન ઓછું હોવાના કારણે કોઈપણ જાતના સારા સંકેતો નથી। એટલે પહેલું નક્ષત્ર સમગ્ર ગુજરાત માટે સારું ચૈત્રી દનિયાના આધારે ન કહી શકાય। એટલે વાવણી અનિયમિત વિસ્તારોમાં અનિયમિત સમયે, એટલે કે એક સાથે ક્યાંય વાવણી લાયક વરસાદ પણ નહીં જોવા મળે। હવે બીજું દનયું જે છે તે કેટલાક વિસ્તારોમાં 22 તારીખે પણ વાદળછાયું વાતાવરણ હતું, સ્વચ્છ આકાશ ન હતું અને પવનની દિશા તેમજ સૂર્ય જે પ્રકાશ છે કે તાપમાનની જે અસરો હતી તે વધારે પડતો તાપ ન હોવાના પણ અહેવાલ કેટલીક જગ્યાએ મળ્યા છે। તો બીજું દનયું જે પણ વિસ્તારોમાં સારું ગયું હોય ત્યાં સારા વરસાદની શક્યતાઓ રહેશે। અને ત્રીજું દનયું આજે માપસર રહેવાના એંધાણ છે, કારણ કે આજે ગરમી પણ વધારે છે એટલે એક તપવું કહી શકાય, પરંતુ કેટલાક વિસ્તારોમાં સવારના સમયે વાદળછાયું વાતાવરણ હતું તો તેના કારણે થોડા ઘણા સંકેતો નબળા કહી શકાય। અને દનૈયા તપવા જોઈએ, વધારે પડતી ગરમી પડવી જોઈએ, આકાશ સ્વચ્છ રહેવું જોઈએ, ક્યાંય પણ વરસાદી ઝાપટા ન પડવા જોઈએ અને આકાશમાં વાદળો દેખાવા ન જોઈએ। સાંજના સમયે જો વાદળો દેખાય કરસ દેખાય તો એ એક સારા નિર્ણયનો જે ગુણધર્મો ગણી શકાય, એટલે કે સારા સંકેતો ગણી શકાય। તો આ રીતે આવનારું ચોમાસું હવામાન વિભાગે તો જણાવ્યું છે કે વહેલું શરૂ થશે, 20 મેથી લઈ 10 જૂન સુધીમાં એક વાવાઝોડું સક્રિય થશે, તેની સાથે સાથે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડી જશે। તો 2-3 વખત વાવણીના રાઉન્ડ આવશે સમગ્ર ગુજરાતની અંદર, 10 જૂન સુધીમાં, ત્યાર પછી 20 જૂન સુધીમાં અને 1 જુલાઈ પહેલાં સમગ્ર ગુજરાતમાં વાવણી થશે। 3 રાઉન્ડની અંદર સમગ્ર ગુજરાતમાં વાવણી થશે, એક સાથે થાય તેવી કોઈ શક્યતાઓ જણાતી નથી। આ વર્ષ સામાન્ય રહેવાના હવામાન વિભાગના સંકેતો છે કે ચોમાસું સારું, માપસર અને મધ્યમ રહેશે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના જે દરિયાકિનારાના જે તાલુકાઓ છે તેની અંદર ચોમાસું સારામાં સારું રહેશે, બાકીના વિસ્તારોમાં ચોમાસું સામાન્ય રહેવાની શક્યતાઓ છે। તો જે પણ જિલ્લાઓ, જે તાલુકાઓ દરિયાકાંઠાના વિસ્તારમાં આવતા હોય તેમાં મગફળી, કપાસ, સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેમાં થાય તેવો સારામાં સારો વરસાદ થશે। બાકીના જે તે વિસ્તારો છે તેમાં પણ મધ્યમ અને માપસર સામાન્ય વરસાદ જોવા મળશે। તો બસ ખેડૂત મિત્રો, ફરી વખત મળીશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી મને રજા આપશો। જય જવાન, જય કિસાન।